अंबाजी पोलीस स्टेशनना बे पोलीस कर्मचारीओ द्वारा सगर्भा महिलाने सारवार अर्थे लई जई रहेल गाडीने रोकावी, मास्क केम नथी पहेरेल ते बाबते पूछपरछ करी कार्यवाही करवा माटे गाडीने रोकी, समय वेडफता सगर्भा महिलाने समयसर सारवार न मळता, सारवार मळे ते पहेलाज नवजात बाळकीनुं मृत्यु थता परिवारजनोए पोलीस मथके भारे होबाळो मचाव्यो हतो। અને બાળકીના મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન હટાવવા પરિવાર જીદે ચરતા ભારે દોડધામ મચી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અંબાજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જોકે અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલિવરી જેવા ઇમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડવવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલા જ નવજાત બાળકીનું મૃત્યુ થયું હોવાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકે નવજાત બાળકીના મૃતદેહને પીએસઓના ટેબલ પર મૂકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચાવ્યો હતો। જો કે મૃતક બાળક અને હાલમાં પ્રસૂતા મહિલા આઈસીયુમાં ભરતી છે અને આ પ્રસૂતા મહિલા પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આ મહિલાને કોઈ પણ થશે તો તેની જવાબદારી ગાડી રોકનારની છે, બે પોલીસ કર્મચારીઓની રહેશે અને તેમના મૃતક બાળકીના કાકાએ રોજ સાથે જણાવ્યું હતું। જો કે રબારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ મૃત્યુ પામેલ બાળકી અને આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા આ મહિલાને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે। આવા ઇમરજન્સી સમયે સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળતા બાળકીનું મૃત્યુ થયું છે અને પરિવારજનોના આક્ષેપના પગલે ફરિયાદી પાસે આ ઘટના બાબતે અરજી લેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। એના માટે કે અમને આ વસ્તુનો ડેડ બોડી ક્યાં મૂકી છે અંબાજી પોલીસ સ્ટેશનમાં અંદર? શેના માટે કે અમને આ વસ્તુનો ન્યાય આપો કે આવો કાયદો છે સાહેબ, ડિલિવરી ગાડી જતી હોય તો એને આવી રીતે ફોર્સ કરીને રોકવાની, એનો દબ આપવાનો આવી રીતે? ડેડ બોડી ક્યાં સુધી મૂકી રાખશે? જ્યાં સુધી અમને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે મૂકી રાખી છે। કયા પોલીસ વાળા? કયા પોલીસ વાળા? કોણ હતા? પોલીસ વાળા એક ભરતભાઈ કરીને અને એક જયેશભાઈ કરીને, બે જણા હતા। શું નામ તમારું? મારું નામ મોતીભાઈ સરુભાજી રબારી। આ છોકરી જે એક્સપાયર થઈ તમારે શું થાય? એ મારી ભત્રીજી થાય કે આજે અમારી ભાભીની ડિલિવરી થઈ છે, એની બાળકીનું મૃત્યુ થયું છે અને એને અમે પોલીસ સ્ટેશન, એની જવાબદાર પોલીસ છે એના કારણે અમે એમને પોલીસ સ્ટેશન લઈને આવ્યા છીએ અને એની વિગત એવી રીતે છે કે અમારી ભાભીને રાતે સ્વર્ગાની પીડા જ્યારે ઉપડી ત્યારે અમે કોટેજ હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી અમને પાલનપુર રેફર કરતા, અમે પૈસાની સગવડ ન હોવાના કારણે ઘરે ગયા પૈસા લેવા અને કપડાં લેવા, ત્યારે અમને ડીકે સર્કલ ઉપર જયેશભાઈ અને ભરતભાઈ નામના બે પોલીસકર્મીઓ રોક્યા, અમે હાથ જોડ્યા અને સ્વર્ગાભાઈને બતાવી ઉતારીને બતાવી, છતાં એ લોકોએ ના કીધું કે ના માસ્કની પાવતી તો લેવી જ પડશે, માસ્કની પાવતી લો પછી જવા દો, માસ્ક કેમ નથી પહેર્યું સાહેબ? કીધું કે અમે સાહેબ ઉતાવળમાં છીએ, માસ્ક નથી પહેર્યું તો કે ના ના એવું નહીં ચાલે, તમે ગરમી કરો છો, ગાડી પોલીસ સ્ટેશન લઈ લો, ડિટેન કરી દઈશ, એવી લૂકી ખુલ્લી ધમકી આપી અમને ગાડી પોલીસ સ્ટેશન લાવી। પોલીસ સ્ટેશન લાવ્યા પછી પણ ભરતભાઈ કે જયેશભાઈ પોલીસ સ્ટેશન આવ્યા નહીં અને અમે અડધો કલાક અહીંયા ઊભા રહ્યા, એના પછી ભરતભાઈ પોલીસ સ્ટેશન આવે ને એ બી ડાયરેક્ટ અંદર જઈ અને અમને લગભગ કલાક એક જેવા અહીંયા લેટ કર્યા, એના કારણે પાલનપુર જતા અમને એક કલાક મોડું થયું અને અમારા ભાભીનું બ્લડ વધારે વહી ગયું, એના કારણે ત્યાંથી અમને પાટણ રેફર કરવામાં આવ્યા અને પાટણના ડૉક્ટરે ત્યાં સિઝેરિયન કરી અને અમારી બાળકીને ઉપરથી લઈ અને બાઈ બાળકીનું મૃત્યુ હાલતમાં બાળકીની ડિલિવરી કરાવી છે અને બાઈ હાલ બી આઈસીયુમાં ભરતી છે અને 48 કલાક સુધી એની હજી કોઈ ગેરંટી આપતું નથી અને અમે અંબાજી તાત્કાલિક 4 બોટલ બ્લડ માટે અહીંથી રાતે 11 વાગે છોકરાઓ બોલાવીને ત્યાંનું બ્લડ આપ્યું છે અને આને બાળકીને કે છોકરીને કંઈ પણ થશે તો જયેશભાઈ અને ભરતભાઈ આના જવાબદાર છે। ડેડ બોડીને તમે પોલીસ સ્ટેશન ટેબલ ઉપર મૂકી છે, ક્યાં સુધી મૂકી રાખશો? શું કહેવું? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સાહેબ આવીને અમને નહીં મૂક્યો, આશ્વાસન આપે ત્યાં સુધી અમે નહીં હટાઈએ એને।